10.2 યૌવના આરંભમાં થતા ફેરફાર, તો ઊંચાઈમાં વધારો. તો પછી જોઈએ કે ઊંચાઈ એકદમ ઝડપથી વધવા માંડે છે, બરાબર છે. છોકરો 9માં 10માં ધોરણમાં હોય તો ઝડપથી ઊંચાઈ વધવા માંડે છે. પછી એના પછી છે શારીરિક આકારમાં બદલાવ, એટલે કે એની મૂછો આવવા માંડે, એના હાથ છે વધવા વધે, બરાબર છે. એનો આકાર થોડો બદલાય, છોકરીઓ હોય તો એના સ્તન આવવા માંડે, બરાબર છે. છોકરાઓનો બાંધો ઘેરો બને, તો આ બધા ફેરફાર આવે. પછી છે અવાજમાં બદલાવ, તો છોકરાનો અવાજ જાડો ઘેરો થઈ જાય અને છોકરીનો થોડો વધારે પાતળો થતો જાય. એના પછી છે પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. આપણે કહીએ છીએ ને છોકરાને છોકરીઓમાં યુવાન જે ઉંમર હોય છે તે વખતે ખીલ બહુ થતા હોય છે, તો ખીલ થવાનું કારણ આ જ છે કે એમાંથી તેલી ગ્રંથિઓ વધારવા. ખીલનું કારણ મુખ્ય તેલ છે, આપણે કહીએ છીએ ઓઇલી સ્કીન હોય તો વધારે ખીલ થાય. તો આજે છે એ વખતે જે બદલાવ આવતો હોય છે તે વખતે તેલી ગ્રંથિઓની ક્રિયાશીલતા વધી જાય છે, એના લીધે ખીલ વધારે છે, ખીલ ફોડલીઓ એવું. પછી છે પ્રજનન અંગોનો વિકાસ, બરાબર. પ્રજનન અંગોનો વિકાસ તો એક સેક્સ તરફ લઈ જાય, બરાબર છે. તો છોકરામાં શુક્રકોષો અને છોકરીમાં અંડકોષો, બરાબર, એનો વિકાસ. પછી છે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. આપણે છોકરો મોટો થઈ ગયો તે બધી વસ્તુઓને સમજવા લાગે, બરાબર છે. સંવેદના એટલે કે આપણે જે લાગણી છે એને લગતી, બૌદ્ધિક તો બુદ્ધિને લગતી, માનસિક એટલે કે મગજને લગતી, તો આ બધીમાં પરિપક્વતા. તો બધા વિશે આપણે એક એક કરીને અભ્યાસ કરીએ. તો પહેલું છે ઊંચાઈમાં વધારો. તો ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે, બરાબર. તો આપણે જોઈએ કે છોકરાની ઉંમર લગભગ 15 થી 18 વર્ષની હોય એ વખતે ઊંચાઈ ખૂબ ઝડપથી વધે છે. આપણે કહીએ 10માં 11માં 12માં 3 ધોરણમાં ઊંચાઈ ઝડપથી વધે, તો આ પહેલો બદલાવ. આ સમય શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે. પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય એટલે કે ઊંચાઈ વધે, હાથ પણ લાંબો થાય, બરાબર છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. પછી એની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે અને અમુક વર્ષ થઈ જાય પછી ઊંચાઈ વધે જ નહીં. હવે સરખામણી આપી છે છોકરા છોકરીઓની. તો છોકરીઓ વહેલા વધે, બરાબર છે. તો શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે, બરાબર. 18 વર્ષ આપણે કહીએ એટલે કે મતલબ કોલેજનું પહેલું વર્ષ આવી જાય, 12માં પછીનું, તે વખતે મહત્તમ ઊંચાઈ આવી જાય. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે, એટલે કે અમુક છોકરાઓને જલ્દી વધી જાય, અમુકને થોડી ઓછી વધે, બરાબર. અમુક ઠીંગણા હોય, અમુક ઊંચા હોય, લાંબા હોય, અમુક મધ્યમ હોય, બરાબર, તો એ પણ અલગ અલગ હોય. કેટલાક યૌવનારંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. એટલે છોકરા છોકરી પર એના કુદરતી રીતે અસર કરતા હોય કે એમના માતા પિતાના કયા લક્ષણો આવ્યા છે, બરાબર છે. જેમનું માતા પિતાની ઊંચાઈ ઓછી હોય તેમનામાં પણ કુદરતી રીતે અમુક ઓછી હોય છે, ઊંચાઈ વધારે હોય તો વધારે હોય, આવું સામાન્ય રીતે જોવા મળતું. એટલે કે દરેકનું અલગ અલગ હોય ગતિ. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે. તો હાથ અને પગ વધી ગયા હોય તો મોટા દેખાય ને છાતીને ભાગ નાનો દેખાય, પણ એમાં ગભરાવાની જરૂર નથી. પુખ્ત અવસ્થા આવે એટલે પૂરેપૂરો વિકાસ થઈ જાય, બરાબર, શરીરનો 18 વર્ષે, બરાબર, એ વખતે બધું વ્યવસ્થિત થઈ જાય, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને સહાયક પ્રમાણે સંતુલિત કરે છે, બરાબર છે. તો કોઈ એક ભાગ પહેલાં થાય, કોઈ પછી થાય, પણ છેલ્લે સંતુલન થઈ જાય, પરિણામે શરીર સુડોળ થઈ જાય છે, બરાબર છે. એક બીજું આપ્યું છે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે, બરાબર. તો આ જીનેટિક્સ કહેવાય કે વારસાગત કહેવાય, બરાબર, કે દાદાનો વારસો પિતામાં આવ્યો, પિતાનો વારસો છોકરામાં આવ્યો. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, બરાબર છે. તો જનીન છે કે દાદામાંથી પિતામાં, પિતામાંથી છોકરામાં, એ રીતે આગળ વધતા જતા હોય પેઢી દર પેઢી.
તેની અંદરના જે ગુણધર્મો છે અમુક ગુણધર્મો કુદરતી રીતે આવે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. એટલે કે ખોરાક લેવો જરૂરી છે તો જ વૃદ્ધિ થાય, પોષણયુક્ત ખોરાક જરૂરી છે, જેમાં વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી બધું મળે. જો આપણે ખોરાક પૂરો ના લઈએ તો વૃદ્ધિ એટલી સારી રીતે ના થાય. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. એટલે ખોરાક શું કરે છે, પોષણ આપે છે, આપણે તત્વો આપે, જેથી હાડકાઓ, સ્નાયુઓ બધાનો વિકાસ. હવે એના પછીનો છે શારીરિક આકારમાં બદલાવ. તો છોકરીઓમાં જોઈએ તો છોકરીઓમાં સ્તન વધતા હોય છે, બરાબર છે, મોટા થતા જાય, અને છોકરાઓમાં છાતી વધે. વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે, એટલે કે છાતી વધે, બરાબર છે, આપણા બે ખભા છે એની વચ્ચેનું અંતર વધે એટલે કે છાતી વધે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય, કમરની નીચેનો ભાગ અને પગની ઉપરનો વચ્ચેનો જે ભાગ છે એ પહોળો થઈ જાય આ રીતે, બરાબર છે, થોડો આ છોકરીના પગ છે તો આ રીતે થોડો પહોળો થાય, અને છોકરાઓમાં ઉપરનો ખભો પહોળો થાય. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે, બરાબર, સ્નાયુઓનો વિકાસ વધુ એટલે કે છોકરાઓનો જે હાડકા મજબૂત હોય છે, બરાબર છે, એમને ખોરાક પણ વધારે જોઈએ છોકરાઓને. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે, કારણ કે છોકરો અલગ છે, છોકરી અલગ છે, બંનેની પ્રકૃતિ થોડી અલગ છે અને શરીરની સંરચના અલગ છે, એટલે એમાં જે બદલાવ છે એ પણ અલગ અલગ હોય છે. અવાજમાં જોઈએ તો છોકરાનો અવાજ ઘેરો થઈ જાય, જાડો, અને છોકરીનો તીણો થઈ જાય, પતલો. તો છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે. યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય. તો કંઠ પેટી એટલે કે આપણે જે ગળું છે એની અંદર હોય છે, જેના દ્વારા આપણે બોલી શકીએ છીએ, તેની પણ વૃદ્ધિ થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, અને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. તો આકૃતિ બતાવો, એમાં તમે કંઠમણી જોજો. તો આ છોકરાનો વિકાસ થશે તો આ જે કંઠમણી, આ જે સ્વરપેટી છે, બરાબર, જેમાંથી બધા સ્વર નીકળે ને આપણે બધું બોલી શકીએ, તો એનો જે ભાગ છે ઉપસી જાય, અને જે આવે એને કહેવાય છે કંઠમણી. એની આકૃતિ, રિયલ આકૃતિ આપી છે, વૃદ્ધિ પામી રહેલ છોકરામાં કંઠમણી, તો જે ભાગ ઉપસી આવ્યો છે કંઠમણી છે, એટલે એનું કારણ છે કે સ્વરપેટી મોટી. સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, છોકરીઓને આપણે કહીએ ને પતલો હોય છે, ક્યુટ ક્યુટ અવાજ હોય છે, બરાબર, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. ઘોઘરો એટલે કે આમ સાંભળો ના ગમે એવો ખરાબ થઈ જાય. તો ચિંતા નહીં કરવાની, થોડા દિવસ આવું રહે ને પછી સામાન્ય થઈ જાય, કારણ કે વૃદ્ધિ દરમિયાન આવા અમુક બદલાવ આવતા હોય. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ